નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર એસાઇનમેન્ટ એમાં પ્રશ્ન ચાર જેમાં જોઈશું. આગળ પ્રશ્ન ચાર છે, સૂચના મુજબ કરો. એમાં કેટલા ચાર પ્રશ્નો આવશે અને એના ગુણ હશે આઠ. તો પ્રકરણ બે, પ્રકરણ બે ન છે કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, કાટકોણ, કાટખૂણાથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ જણાવો. આ જે ઘડિયાળો આપી છે એમાંથી કયો ખૂણો બને છે? તમને ખ્યાલ છે પ્રકરણ બે ની અંદર આપણે શીખી ગયા છીએ કે કાટકોણ કોને કહેવાય, કાટકોણથી મોટો કોણ, મોટો ખૂણો કયો કહેવાય અને કાટકોણથી નાનો ખૂણો કયો કહેવાય. અને તમને ઘડિયાળનો સમય જોતા પણ આવડે છે. તો અહીંયા પહેલો નંબર છે કે આમાં કેટલા કયો ખૂણો બને છે. તો કાટખૂણો કાટખૂણો ક્યારે બને, કાટખૂણો કેવો હોય આ રીતનો, એટલે કે આ જે ખૂણો બને છે એ કયો ખૂણો બને, કાટખૂણો. તો અહીંયા કયો ખૂણો બને છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો બને છે એ કાટકોણથી કેવો છે, મોટો. તો ખૂણો કયો બને છે, કાટકોણથી મોટો. અને સમય કેટલો છે, 9:25. હવે બીજો ખૂણો છે, તો અહીંયા બીજા નંબરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યા છે, 10 વાગ્યા છે. સમય આપણને ખ્યાલ કેટલા વાગ્યા છે, 10. અને ખૂણો કયો છે, તો ખૂણો તમે આ જોઈ શકો છો, આનાથી શું છે, કાટકોણથી થોડો નાનો. તો કયો ખૂણો બનશે, કાટકોણથી નાનો. હવે ત્રીજા નંબરની ઘડિયાળમાં, ત્રીજા નંબરની ઘડિયાળમાં પણ તમે જોઈ શકો છો કેટલા વાગે છે, 10:15. સમય કેટલો થાય છે, 10:15. અને આ ખૂણો કયો બને છે, કાટકોણથી મોટો, કાટકોણથી મોટો ખૂણો બને છે. હવે આગળ પ્રશ્ન ચાર, એની ઘડિયાળમાં કેટલા વાગે છે આપણે જોઈએ, તો 7:25 થાય છે. સમય એનો કેટલો થાય બતાવે છે, 7:25. અને ખૂણો કયો બતાવે છે, તમે જોઈ શકો છો ખૂણો કેવો છે, કાટકોણથી નાનો છે. તો કાટકોણથી નાનો. હવે પાંચ નંબરના, એમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂણો કેટલો છે, મોટો, અને વાગે કેટલા છે, 8:15. કેટલા વાગ્યા છે, 8:15, એટલે કે 8:15 થયા છે. અને આ ખૂણો કેવો દેખાય છે આપણને, કાટકોણથી મોટો. તો ખૂણો કયો આવશે, કાટકોણથી મોટો. હવે 6 નંબરની ઘડિયાળમાં જોઈશું કે એમાં, તો 6 નંબરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો વાગ્યા તો 9:10, એટલે કે 9:10, એટલે કે 9:10 થઈ છે. તો ખૂણો કેટલાનો બને છે, તો ખૂણો કેટલાનો બને છે, આ ખૂણો આપણે જોઈએ તો એ ખૂણો કાટકોણથી મોટો, કાટકોણથી મોટો ખૂણો બને છે. તો આ રીતે બીજી કોઈ ઘડિયાળો આપી હોય તો એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કાટકોણથી મોટો કયો ખૂણો કહેવાય, કાટકોણથી નાનો ખૂણો કયો કહેવાય, અને કાટકોણ ખૂણો કયો કહેવાય. હવે આગળ જોઈએ એક નંબર, નીચેના આકારોની પરિમિતિ શોધો. પ્રકરણ નંબર 3 અંદર કેટલા ચોરસ, એમાં આપણે શીખી ગયા છીએ કે આકારોની પરિમિતિ કઈ રીતે શોધાય. તો કોઈ જે પણ આકાર આપે છે એની કિનારી, એનો સરવાળો આપણે કરીએ તો એ આપણને એની પરિમિતિ મળી જશે. અહીંયા એક નંબર આપ્યો છે અને આકાર કયો છે, ચોરસ. તો અહીંયા 3 સેન્ટીમીટર છે અને ચોરસની દરેક બાજુ કેવી હોય છે, સરખી. તો એક બાજુનું માપ 3 સેન્ટીમીટર આપ્યું છે, તો બીજી બાજુઓ પણ આ કેટલી થશે, આ પણ 3 સેન્ટીમીટર, એ જ રીતે આ પણ 3 સેન્ટીમીટર અને આ પણ 3 સેન્ટીમીટર. તો હવે પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ માટે શું આવશે કે દરેકે દરેક બાજુનો શું સરવાળો. તો આપણે શોધીએ પરિમિતિ બરાબર 3 સેમી
3 + 3 + 3 + 3 કેટલી વખત છે? 3, 4 વખત. તો આનો સરવાળો આપણે કરીશું તો કેટલા થશે? 3 અને 3 કરીએ તો 6, 6 ની અંદર 3 ઉમેરશો તો 9, 9 ની અંદર 3 ઉમેરશો તો કેટલા થશે? 12 સેન્ટીમીટર. તો આની કેટલી પરિમિતિ આવશે? 12 સેન્ટીમીટર. હવે આની પરિમિતિ કેટલી થશે? આપણને ત્રિકોણ આકાર આપ્યો છે અને દરેક બાજુનું આપણને માપ આપી દીધું છે તો પરિમિતિનું પરિમિતિ બરાબર કેટલા થશે? 6 સેન્ટીમીટર + 5 સેન્ટીમીટર + 7 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર + 5 સેન્ટીમીટર + 7 સેન્ટીમીટર તો કેટલા થશે? 6 અને 5 તમે સરવાળો કરશો તો 6 અને 5 કેટલા થશે? 11. એમાં 7 ઉમેરશો તો કેટલા આવશે? 18 સેન્ટીમીટર. અને સેન્ટીમીટર એ એકમ લખવો ફરજિયાત છે. હવે અહીંયા 3 નંબરમાં એમાં આપણને અલગ અલગ આકાર આપ્યા છે કે અહીંયા 1 સેન્ટીમીટર છે, આ નાની જે આકાર છે ત્યાં 1 સેન્ટીમીટર છે, તો અહીંયા પણ 1 સેન્ટીમીટર. પછી આ જે મોટી લીટી છે રેખા એ કેટલા સેન્ટીમીટર છે? 2. આડી પણ 2. તો આ કેટલા થશે? એ પણ 2 સેન્ટીમીટર. તો આ પણ કેટલા થશે? 2 સેન્ટીમીટર. એ રીતે આ પણ 2 સેન્ટીમીટર અને આ પણ 2 સેન્ટીમીટર. તો કોઈ વખતે દરેકે દરેક બાજુનું માપ આપ્યું પણ હશે દરેકે આ રીતે, અને કોઈ વખતે આ રીતે આપ્યું હશે, એટલે કે સમાન આકારોનું બાજુનું માપ નહીં આપ્યું હોય. તો સમાન આકાર હોવાથી આપણને ખ્યાલ આવી જશે કે આ 2 સેન્ટીમીટર છે તો આ પણ કેટલો હશે? 2 સેન્ટીમીટર. અને આ રીતના વધારે હોય તો એમાં કોઈ પણ એકનું માપ છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો હવે આપણે પરિમિતિ શોધીએ. તો આપણે શરૂઆત અહીંયાથી કરીએ તો કેટલા છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર + 2 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર + 2 સેન્ટીમીટર. એટલે આપણે 1 આ 2 સેન્ટીમીટર, પછી આ 1 લીધા 2 સેન્ટીમીટર, અહીંયા આ 1 સેન્ટીમીટર + આ 2 એટલે કે 2 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર + 2 સેન્ટીમીટર + 2 સેન્ટીમીટર. આપણે એક વખત જેટલી બાજુ છે એટલી બાજુ આપણે અહીંયા માપ લખી દીધા છે, એક જોઈ લેવું. તો અહીંયા કેટલી બાજુ આપી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. કેટલી બાજુઓ છે? 12. તો અહીંયા આપણે જે લખી 12 છે કે નહીં એ ખાસ ચકાસવાનું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અને દરેકના માપ સરખી રીતે સાચવીને શાંતિથી લખવાના, કોઈ પણ માપ કોઈ પણ બાજુનો માપ રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો કેટલા આના કેટલો થશે સરવાળો તમે કરશો? તો 1 માં 2 ઉમેરો તો કેટલા થશે? 3. 3 માં 2 ઉમેરો તો 5. 5 માં 1 6. 6 ની અંદર 2 ઉમેરશો તો કેટલા થશે? 6. 2 ઉમેરો તો 8. 8 માં 2 10. એ રીતે 10 ની અંદર 1 ઉમેરશો તો કેટલા થશે? 11. 11 ની અંદર 2 ઉમેરો તો 13. 13 માં 2 ઉમેરો તો 15. 15 માં 1 ઉમેરો તો 16. 16 માં 2 ઉમેરો તો 18. અને 18 ની અંદર 2 ઉમેરો તો કેટલા થશે? 20. તો આ દરેકનો સરવાળો કેટલો થાય છે? 20 સેન્ટીમીટર. તો દરેકે માપ લખવાનું દરેકે ખાસ ધ્યાન રાખવું. હવે 4 નંબર છે એમાં આપણને દરેક બાજુના માપ આપી દીધેલા છે તો પરિમિતિ શોધી લઈએ. પરિમિતિ એટલે કે દરેકે દરેક જેટલી બાજુઓ હોય કોઈ પણ આકારની જેટલી બાજુઓ એ બાજુઓનો શું થશે સરવાળો. તો હવે અહીંયાથી શરૂ કરીએ તો 8 સેન્ટીમીટર + 7 સેન્ટીમીટર
વત્તા 2 સેન્ટીમીટર વત્તા 10 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર. તો આનો સરવાળો તમે કરશો, 8 અને 7 કેટલા થશે? 15. 15 અને 10, 15 ને 2 કેટલા થશે? 17. 17 માં 10 ઉમેરશો તો કેટલા થશે? 27. 27 માં 4 ઉમેરશો, 4 સેન્ટીમીટર, તો 4 ઉમેરશો તો કેટલા થશે? 31. 27 ની અંદર 4 ઉમેરશો તો કેટલા થશે? 31. તો કેટલા આવ્યા? 31 સેન્ટીમીટર. હવે આગળ જોઈએ તો આમાં આકારો આપેલા છે કે આ જે મોટી બારની છે આકૃતિ એટલે કે રેખા, એનું માપ કેટલું છે? રેખાખંડનું બારની બાજુનું માપ 3, તો અહીંયા 3 સેન્ટીમીટર છે. પછી આ જે માપ છે એ કેટલું છે? 1 સેન્ટીમીટર. આ આડું માપ કેટલું છે? 2 સેન્ટીમીટર. તો બીજા જે માપ નથી આપ્યા એ આપણે અહીંયા દર્શાવી શકીએ. તો આ જે છે આ કેટલું છે? 1. એ રીતે આ પણ 1. અંદરની આ બાજુનું કેટલું છે? આ 1 સેન્ટીમીટર. પછી આ બાજુનું 2 સેન્ટીમીટર છે, તો આ બાજુનું પણ કેટલું છે? 2 સેન્ટીમીટર. આ પણ 2 સેન્ટીમીટર અને આ પણ 2 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? ના હોય એનું માપ આ રીતે પહેલાં લખી દેવું અને પછી જ દાખલાની ગણતરી કરવી. અહીંયા પણ આ કેટલા હશે? 1 સેન્ટીમીટર. તો પરિમિતિ શોધી લઈએ આપણે. પરિમિતિ આ કેટલા છે? 3 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા કેટલા? 2 સેન્ટીમીટર વત્તા અહીંયા 1 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર. 2 અહીંયા 1, હવે આ 2 સેન્ટીમીટર. પછી આ 1 વત્તા 1 સેન્ટીમીટર વત્તા આ કેટલા આવશે? 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર. અહીંયા 1 આ કેટલા આવ્યા? 3 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર. તો હવે બાજુઓ કેટલી છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ. આ 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આ 12 બાજુઓના માપ આપણે લખ્યા છે કે નહીં એ પણ એક વખત જોઈ લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો હવે આનો સરવાળો કેટલો થશે? તો 3 વત્તા 1 કેટલા છે? આ 3 વત્તા 1 એટલે કેટલા થશે? 4. 4 ની અંદર 2 ઉમેરશો તો 6. 6 માં 1 7. 7 ની અંદર 2 ઉમેરો તો કેટલા થશે? 9. 9 ની અંદર 1 ઉમેરશો તો 10. 10 માં 2 ઉમેરો તો 12. 12 ની અંદર 1 13. 13 માં 2 ઉમેરો તો કેટલા થશે? 15. 15 ની અંદર 1 ઉમેરો તો 16. 16 માં 3 ઉમેરો તો 19. અને 19 માં 5 ઉમેરો તો કેટલા થશે? 24. તો આની કેટલી આવશે પરિમિતિ? 24 સેન્ટીમીટર. આગળ પણ કહ્યું એ પ્રમાણે માપ લખવામાં કોઈ પણ ભૂલ ના થાય અને કોઈ પણ બાજુનું માપ ના રહી જાય એનું દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. અને કોઈ વખતે આ રીતે કોઈના માપ ના આપ્યા હોય તો પહેલાં આકૃતિની અંદર એ માપ લખી દેવા અને પછી જ એ પરિમિતિ એની શોધવી. હવે આગળ જોઈએ, 2. નીચેના આકારોના ક્ષેત્રફળ શોધવાના છે. આ દરેક આકારો છે એના ક્ષેત્રફળ શોધવાના છે. આપણે પ્રકરણમાં આગળમાં જોઈ લીધું હતું કેટલા ચોરસની અંદર કે ક્ષેત્રફળ કઈ રીતે શોધવું. તો એમાં આ એક ચોરસ ખાનું છે એને આપણે શું સમજીશું? 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર. એટલે આ ચોરસ ખાનુંને આપણે 1 સેન્ટીમીટરનું જેની લંબાઈ અને પહોળાઈ કેટલી હશે? 1 સેન્ટીમીટર એમ સમજીશું. હવે આ અ નંબરનું છે તો આમાં એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણે આગળ જોયું હતું કે એમાં આપણે ક્ષેત્રફળ શોધવા માટે શું કરતા હતા? ચોરસ ખાના ગણતા હતા અને એમાં આખા ખાનાને આખો રાખતા. જો એ અડધાથી ઉપર હોય તો એ પણ આપણે આખો ગણી લેતા અને અડધા ખાનાને 2 ભેગા. તો આમાં શું આવશે? અ નંબરમાં અ
તો એમાં કેટલા છે? આ એક, આ બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો આની પરિમિતિ આ બંનેને આપણે અહીંયા લઈ જઈએ કે વિચારીએ, આ બંનેને અહીંયા આ અડધો અને આ અડધો, આ અડધો ને આ અડધો, તો કેટલા થશે? તો આપણે અહીંયા લખીએ કે એક બે, તો આખા કેટલા છે? ચાર, આખા વત્તા અડધા ચોરસ, તો આખા ચોરસ કેટલા છે? ચાર, અને અડધા કેટલા છે? ચાર એક દ્વિતીયાંશ, એટલે કે ચાર વત્તા બે, તો કેટલા થશે? છ ચોરસ સેન્ટીમીટર. તો આ આકારનું કેટલું આવશે ક્ષેત્રફળ? છ ચોરસ સેન્ટીમીટર. હવે આ બની અંદર છે તો એમાં આખા કેટલા છે? આખા એક બે ત્રણ, ત્રણે ત્રણ કેવા છે? આખા. આપણે આ ગણીએ, એક આ છે અને આ બીજા બધા શું છે? અડધાથી પણ ઓછા છે, તો એને આપણે ગણીશું નહીં. તો આખા ચોરસ કેટલા છે? ત્રણ. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? ત્રણ ચોરસ સેન્ટીમીટર. તો બ આકારનું કેટલું થશે? ત્રણ ચોરસ સેન્ટીમીટર. હવે અગિયાર ક, એનું કેટલું થશે? તો એનું કેટલું થશે? તો આપણે ગણીએ તો આ આખો એક, આ બે, આ અડધાથી પણ શું છે? મોટો. તો આ એક, આ બે, ત્રણ, આ પણ શું છે? અડધાથી મોટો. તો ચાર, અડધાથી મોટો પાંચ, છ સાત આઠ નવ દસ, અને આ પણ શું છે? અડધાથી મોટો. એટલે કેટલા થાય છે આખા ચોરસ? ક ની અંદર છે આખા ચોરસ કેટલા થાય છે? આખા ચોરસ કેટલા થાય છે? અગિયાર. તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? અગિયાર ચોરસ સેન્ટીમીટર. તો આનું કેટલું આવશે? અગિયાર ચોરસ સેન્ટીમીટર. હવે ડ ની અંદર કેટલા આકારો છે? તો જે આખા છે કેટલા છે? આપણે અહીંયાથી જોઈએ, એટલે કે આ અડધાથી કેવો છે? થોડો વધારે. તો એને આખો ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અને આ નાનો છે. આ અને આ બંને ભેગા કરી દઈએ તો કેટલા થશે? ઓગણીસ. તો આમાં આખા જ કેટલા થાય છે? આનું ક્ષેત્રફળ કેટલું આવે છે? એમાં આખા ચોરસ, આખા ચોરસ કેટલા છે આની અંદર? આપણે ગણી લઈએ ફરી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અને આ બંને શું છે? અડધા. તો આખા ચોરસ વત્તા અડધા ચોરસ, આખા ચોરસ કેટલા છે? અઢાર, અને અડધા ચોરસ બે છે. તો અઢાર વત્તા એક બરાબર ઓગણીસ ચોરસ સેન્ટીમીટર. તો આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? ઓગણીસ ચોરસ સેન્ટીમીટર. હવે આમાં જોઈએ તો આમાં શું છે? જે આખા આખા આકારો છે એના પહેલાં આપણે ગણી લઈએ. તો એક બે ત્રણ ચાર પાંચ છ આ સાત આઠ નવ અને દસ, આ બંને અડધા અડધા અહીંયા આપણે કરી દઈએ તો આમાં કેટલા થાય છે? ઈની અંદર આખા ચોરસ જે અડધા ચોરસથી વધારે છે, આજે આખો નથી પણ થોડો અડધાથી શું છે? વધારે. તો એને પણ આપણે શું? આખો ચોરસ ગણીશું. તો આખા ચોરસ કેટલા છે આમાં? દસ. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? દસ ચોરસ સેન્ટીમીટર. તો તમને દરેકે દરેક ચોરસ ગણતા તો ફાવે જ છે કે જે ચોરસ આખા હોય એને આપણે આખા ગણીશું, અને જે આખા એટલે કે અડધાથી થોડા વધારે હોય, એટલે કે આ રીતના હોય, આ તમને આ રીતના ચોરસ હોય તો એને પણ આપણે આખા ગણીશું, અને અડધા ચોરસ ક્યારે આ રીતના હશે તો એને આપણે અડધા ચોરસ ગણીશું. આ દેખાય છે અડધો, એ રીતના તો આપણે એને અડધા ચોરસ ગણીશું. હવે આગળ જોઈએ પ્રકરણ પાંચની અંદર. નીચેના આકારો ત્રીજા ભાગમાં ફેરવવાથી અને છઠ્ઠા ભાગમાં ફેરવવાથી
કેવા દેખાશે તે દોરો. તો હવે આ જે આકારો છે એ ત્રીજા ભાગમાં કેવા દેખાશે અને છઠ્ઠા ભાગમાં કેવા દેખાશે એમાં જોઈશું. આપણે પ્રકરણ 5ની અંદર જોઈ જ ગયા છીએ તો કઈ રીતનો આવશે. તો આને ત્રીજો ભાગ ફેરવતા એ આકાર શું રહેશે, આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ત્રીજો આકાર ફેરવવાથી આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. કેમ, આ બાજુઓ કેટલી છે, ત્રણ બાજુઓ છે. તો ત્રીજો ભાગ એટલે કે આ બાજુથી આપણે અહીંયા લાવવાનો, આ આકારને આ બાજુ ફેરવવાનો, તો એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. હવે છઠ્ઠા ભાગ, તો છઠ્ઠા ભાગમાં શું થશે, તો એમાં આ નાના નાના ત્રિકોણ આપણે ગણીએ કેટલા છે, 1 2 3 4 5 6, તો નાના ત્રિકોણ એટલે આટલો ભાગ ફરશે છઠ્ઠા ભાગમાં. તો છઠ્ઠા ભાગની અંદર કેટલા, આટલો નાનો ટુકડો ફરશે. તો એમાં કઈ રીતનું થશે, તો એમાં આકાર એનાય રહેશે, તો એનાય આકાર રહેશે નહીં, પણ એ બદલાઈ જશે. તો કેવો છઠ્ઠા ભાગમાં ફેરવતા કેવો આકાર થશે, આ વચ્ચેનો જે ત્રિકોણ ઊંધો છે તે કઈ રીતનો થઈ જશે, આ રીતે સીધો. તો હવે આમાં બીજાની અંદર, તો આમાં ત્રીજો ભાગ ફેરવીશું તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, આ આકાર એના એ જ રહેશે. આકાર શું થશે, આમ નામ જ રહેશે. એ રીતે છ એટલે કે છઠ્ઠા ભાગમાં ફેરવવાથી કે કઈ રીતનો થશે, તો એમાં પણ આકાર શું થશે, એના એ જ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં. આમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે આગળ જોઈએ આ રીતના. તો આમાં ત્રીજા ભાગમાં કોઈ ફેરફાર થશે, તો આમાં પણ ત્રીજા ભાગમાં કોઈ પ્રકારનો, ત્રીજો ભાગ ફેરવીએ તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો એ રીતે છઠ્ઠો ભાગ ફેરવીએ તો એમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે ત્રીજો ભાગ ફેરવવો એટલે કે આ જે મોટા ત્રણ ત્રિકોણ છે એને એટલે કે અહીંયાથી આ બાજુથી અહીંયા આવશે, જ્યારે આમાં શું થશે, છઠ્ઠા ભાગમાં નાનો ભાગ ફરશે. તો હવે આ ચારની અંદર, તો ત્રીજા ભાગમાં કોઈ ફેરફાર થશે, તો ત્રીજા ભાગમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. છઠ્ઠામાં, તો છઠ્ઠા ભાગની અંદર ફેરફાર થશે એટલે કે આ એ આકાર આ રીતનો થઈ જશે આ રીતે. હવે આમાં ત્રણ બીજો ભાગ ફેરવીએ તો એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, જ્યારે છઠ્ઠા ભાગની અંદર શું થશે, આ જે ત્રિકોણ જે છે એ શું થઈ જશે, ઉલટાઈ જશે. તો અહીંયા આપણે પ્રશ્ન 4 જે છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આજનું તમારું હોમવર્ક છે પ્રશ્ન 4, એ દરેકે તમારી નોટબુકમાં લખવાનો છે. આજનું હોમવર્ક પ્રશ્ન 4 નોટબુકમાં લખવો.